अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों। धोरण 11 विषय गुजराती। आज आप जोवा जाई रह्या छे पद्य नंबर 17 जेनु शीर्षक छे भजन करे ते जीते। सर्ज कवि छे ना मकरंद दवे कि जे साई कविना उपनाम थी पण जानेता छे अने प्रकार छे ते भजन अथवा तो गीत पण लखी शको छो। भजन एटले समझाय छे के ईश्वरना गुणगान गावा ते प्रार्थनाना संदर्भमां। तो अहीं ए विषयने लईने मकरंद दवे अहीं आपणी समक्ष उपस्थित थया छे। पहला मकरंद दवेनो थोड़ो परिचय लई लईए, ત્યારબાદ એમણે કરેલ લખેલ કાવ્ય વિશે સમજણ મેળવીશું। મકરંદ દવે જે છે એમનો જન્મ રાજકોટના ગોંડલમાં થયો હતો। એમનું જે પૂરું નામ છે મકરંદ વજેશંકર દવે, એટલે એમના પિતાનું નામ છે વજેશંકર। એમની જન્મ તારીખ જે છે 13 નવેમ્બર 1922 અને એમનું અવસાન છે 31/1/2005। એમના પત્ની એટલે કુંદનિકા કાપડિયા એ એમના પત્ની તમે જોઈ શકો છો, કુંદનિકા કાપડિયા અને મકરંદ દવેને। મકરંદ દવે જે છે એ પોતે માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં જ લે છે, ત્યારબાદ રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ તો થાય છે, પણ 1942ની જે લડત હતી તો એ લડતમાં જોડાવા માટે તેઓ ઇન્ટર આર્ટ્સથી પોતાનો અભ્યાસ જે છે એ છોડી દીધો હતો। ત્યારબાદ તેઓ અનેક દૈનિક પત્રો સામાયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરી। આધ્યાત્મ અને ધર્મ સ્થળ પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતિકો અવાજ ભેળવવા માટે મથે છે। એમણે ગુડ અનુભવ અને ગહન ચિંતનને રસમય અભિવ્યક્તિ આપી છે, એટલે એ ભજનમાં આપણે પણ જોઈશું। મકરંદ દવે પોતાને ત્યારબાદ એમનું જીવન જે છે પાછલું એમણે વલસાડ પાસે નંદીગ્રામની આશ્રમની સ્થાપના કરી હતી અને તેઓ ત્યાં જ જીવન ગાળતા હતા। એમના પત્ની અને એ કુંદનિકા કાપડિયા પણ અંત સુધી જે છે એ નંદીગ્રામ આશ્રમમાં જ રહ્યા હતા। કુદરતના કોળે એ નંદીગ્રામ આશ્રમ એમણે સ્થાપ્યું હતું। નંદીગ્રામ આશ્રમ જે છે એ વલસાડ પાસે છે। કુંદનિકા કાપડિયા જે છે એ પણ ગુજરાતી સાહિત્યના ખૂબ જ સારા લેખિકા, એમને પરમ સમીપે અને સાત પગલા આકાશમાં એ ખૂબ જ વંચાતા એમનું પુસ્તક છે। ક્યાંક ક્યાંક અંગ્રેજીમાં અને હિન્દીમાં પણ એ પુસ્તકનો અનુવાદ થયો છે। મકરંદ દવેને રાજ્ય રામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે। નંદીગ્રામમાં એમણે પોતાની પોતિકી શૈલીની જે છે એ આશ્રમમાં લાઈફસ્ટાઈલ જે છે એ વિકસાવી હતી। હવે એમની કૃતિઓ જોઈએ તો એમનો નાટક છે બે ભાઈ, સૂરજમુખી, ગોરજ, સંગીતા, માટીના મહેક તો સાદ, ધૂળી એ માર્ગે, તારઝન, જંગલનો રાજા અને ટાઈગો એ એમની મહત્વની કૃતિઓ છે। તમે નંદીગ્રામ જોઈ શકો છો કે એમને પ્રારંભિક જીવનમાં થયેલો આધ્યાત્મિકનો અનુભવ જેના કારણે 1987માં
પત્ની સાથે વલસાડ ખાતે આદિવાસી સમાજના કલ્યાણ માટે એક આધ્યાત્મિક કેન્દ્ર સ્થાપ્યું અને જેને નંદીગ્રામ નામ આપ્યું હતું. લગભગ 1987માં તે ત્યાં જતા રહ્યા હતા અને ત્યારથી તે મૃત્યુ પર્યંત એટલે કે 2005 સુધી ત્યાં જ એ વસ્યા હતા. તે નંદીગ્રામની તમે વલસાડ પાસે જાઓ તો ત્યાંની ઝલક જે છે એ જોઈ શકો છો. હવે જે છે આપણે જોઈ ગયા કે 1987થી આધ્યાત્મિક અનુભવના કારણે આદિવાસી સમાજની સેવા માટે નંદીગ્રામની સ્થાપના કરે છે, એટલે આ જે ગીત છે ભજન કરે છે તે જીતે એ પણ પરમાત્માને જ કઈ રીતે પામી શકાય. સૌથી મોટો પ્રશ્ન ભગવાનને, ઈશ્વરને, અલ્લાહને પ્રસન્ન ખુશ કઈ રીતે કરી શકાય અને કઈ રીતે મેળવી શકાય એ સૌથી મહત્વનો પ્રશ્ન આપણા માટે પણ રહે છે. તો હવે જ આ ભજન કરે તે જીતે એ ભજન અથવા તો ગીત કાવ્યનો પ્રકાર તમે લખી શકો છો. એટલે અહીં પ્રશ્નો પણ નીકળે છે આપણા હેતુલક્ષી માટે કે ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ તો મકરંદ દવે, અને ભજન કરે તે જીતે કાવ્યનો પ્રકાર તો ભજન અથવા ગીત જે લખો છો એ સાચું રહેશે. મકરંદ દવેના પુસ્તકોના નામ ક્યાંક પૂછાય અથવા તો એમને મળેલા એવોર્ડ તેની ચર્ચા કરી ગયા કે એમને સરજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર જે છે એ પ્રાપ્ત થયા છે. હવે આપણે જોવા જઈ રહ્યા હતા કે ભજન કરે તે જીતે કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે, તો પરમાત્માને મૂલવાની, પરમાત્માને કઈ રીતે મેળવી શકાય. તો અહીં જે છે કે તમે એ સમજાવી છે કે પરમાત્માને મૂલવવા જશો તો એનાથી કોઈ અર્થ નહીં શરે. મૂલવવા એટલે કે એની કિંમત કરવા જશો તો એ આખી વાત એમણે કાવ્યમાં સમજાવી છે. કાવ્ય સમજતા ત્યારે એ વસ્તુ સમજાશે કે માણસ કઈ કઈ રીતે ભગવાનને મેળવવા માટે પ્રયત્ન કરે છે, ઈશ્વરને, પરમાત્માને મેળવવા માટે, કુદરતને મેળવવા કયા કયા પ્રયત્નો કરે છે. તો પરમાત્માને મેળવવા માટે આપણે ખ્યાલ છે કે ઈશ્વરને કોઈ પણ વસ્તુની, કુદરતને જરૂરત નથી, કારણ કે જાણે એણે જ બધી વસ્તુઓનું સર્જન કર્યું હોય તેને કોઈ વસ્તુની જરૂરિયાત રહેતી નથી. એ હકીકત છે અને એ આપણે જાણીએ છીએ કે આ દુનિયાનું સર્જનહાર છે જે એક છે અને એને કોઈ જરૂરિયાત નથી. છતાં આપણે આપણી મનોકામના પૂર્ણ કરવા માટે એની સામે એને રીઝવવા માટે આપણે અનેક પ્રયત્નો કરીએ છીએ. એમાં કંઈક ફૂલો ચડાવે કે પૈસા ચડાવો કે કોઈ વસ્તુ, પણ જ્યારે એના એને કોઈ જરૂરિયાત જ નથી ત્યાર પછી એ વસ્તુને એને શું કામ. પરંતુ એ સાના માટે, એને સાનાથી તમે મેળવી શકો, સાચા હૃદયની પ્રાર્થના. સાચા હૃદયની પ્રાર્થના કરો છો તો તમે પરમાત્માને અવશ્ય પામી શકો છો. એથી અહીં કવિનો સંદેશો શું છે કે તમે પરમાત્માને, કુદરતને, અલ્લાહ, ઈશ્વર જે કહો છો એને માંગવા, એને મેળવવા ઈચ્છો છો તો એની જરૂરિયાત છે સાચા હૃદયની ભક્તિ. પૈસા કે એની જરૂરિયાત કોઈ નથી. એટલે સાચા હૃદયથી જ્યારે તમે એને ચાહો છો, મેળવવા માંગો છો, તો તમે અવશ્ય એને મેળવી શકશો. એટલે સાચા ભક્તને એ ભજન કરવાનું કહે છે. તો આ થઈ આપણી વાત કે ભજન કરે તે જીતે કાવ્યમાં જે ભજનમાં સર્જકે જે વાત કરી છે મકરંદ દવે એ વસ્તુ. હવે ત્યાર પછી એમનું જે ભજન છે ખૂબ જ ટૂંકું છે અને સરળ ભાષામાં લખાયેલું છે, પરંતુ એનો જે સંદેશો માણસ માટે છે એ ખૂબ મોટો છે. ખરેખર એમણે જે શબ્દો દ્વારા ચમત્કૃતિ સર્જી છે અને જે ભાર આપ્યો છે એ પણ ખરેખર જોવા જેવું છે. અહીં તેમણે ગેય પ્રાશબદ્ધતા એ બધું પણ જોયું છે, તો આપણે હવે પછીના પ્રિયડ દરમિયાન વિડીયોમાં એ જોઈશું.